માં આ શબ્દ પ્રત્યેક મનુષ્ય સાથે જોડાયેલો છે. આ માત્ર એક સ્ત્રીનું સ્વરૂપ નથી, પરંતુ એ અનોખો અહેસાસ છે જેની સાથે હું, તમે, આપણે બધા જ હૃદયપૂર્વક જોડાયેલા છીએ. આ સંબંધની શરૂઆત ત્યારથી જ થઈ જાય છે જ્યારે સ્ત્રી ગર્ભદાન કરે છે, અને આ ભાવ ન માત્ર ભારતમાં પણ દુનિયાના દરેક દેશની દરેક સ્ત્રીમાં બળવતર હોય છે. માતૃત્વની ખેવના દરેક સ્ત્રીને સમાન રૂપે આકર્ષે છે. ખરા અર્થમાં જોઈએ તો એક સ્ત્રી ભલે એક બાળકને જન્મ આપે, પણ તેને માં જેવું માનનીય સ્થાન માત્ર તેની સંતાન જ આપી શકે છે. નવ નવ મહિના સુધી એક શિશુને ખુદની અંદર સ્થાન આપવું, તેનું પોષણ કરવું અને તેને વિકસિત કરવું, અને ત્યારબાદ પણ અસહ્ય એવી પ્રસવ પીડા સહન કરીને એક જીવને જન્મ આપી આ વિશ્વમાં શ્વાસ આપવો એ કોઈ સરળ કાર્ય તો નથી જ. આમ પણ માતૃત્વ એક એવી પરિભાષા છે જે શબ્દોથી પરે છે, જેને મમતાપૂર્વક ગર્ભમાં પાળવામાં આવે છે. આ અહેસાસને હૃદયથી જીવવામાં આવે છે. માં બનવાની ઈચ્છા દરેક સ્ત્રી સેવે છે, અને આ માતૃત્વના અહેસાસ વગર દરેક સ્ત્રીના જીવનમાં અધૂરપનો અહેસાસ રહ્યા કરે છે. એક મહિલાના જીવનનો આ સૌથી અમૂલ્ય પળ હોય છે જ્યારે તે પોતાની સંતાનને પહેલી વાર સ્પર્શીને તેને અનુભવે છે અને તેના હૃદયથી લગાવી લે છે. પણ એવું ન માની શકાય કે એક બાળક સાથે માત્ર તેની માતાની જ ભાવનાઓ જોડાયેલી હોય છે. જ્યારે જ્યારે એક પુરુષ પણ પિતાના પાત્રમાં પરિવર્તિત થવાનો વિચાર કરે છે, ત્યારે ત્યારે તે પણ ન જાણે કેટલાય સ્વપ્નો સેવે છે. પણ શું થાય જો કોઈ માતા કે પિતા બનવાના સ્વપ્નથી વંચિત રહી જાય? સાંભળતા જ રૂવાડા ઉભા થઈ ગયા ને. પણ જરા એ નિસંતાન દંપતીઓ વિશે વિચારો જેઓ દરરોજ આ જ પીડાદાયક સત્યની સાથે જીવે છે. તેમનું નિસંતાન હોવું જાણે તેમના જ માટે એક દુઃસ્વપ્ન બની ચૂક્યું હોય છે. વિજ્ઞાનની નિરંતર પ્રગતિના કારણે આજે ભારત મંગળ સુધી પહોંચી ગયું છે. ત્યાં જ વિકસિત મેડિકલ સાયન્સ અને નવા યુગના પગ્રહ હેઠળ સામાજિક વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે, જેના કારણે કેટલાય નિરાશ નિસંતાન યુગલો માતા પિતા બનવાના સુખની અનુભૂતિ કરી શક્યા છે. વાઇબ્રન્ટ કહેવાતા ગુજરાતના અમદાવાદ શહેરમાં 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ આવી જ કાળી રાતમાં સતાવી રહેલા સ્વપ્નમાંથી જગાડનાર પ્રભાતની પહેલી કિરણ બનીને આવ્યું છે, જેના દ્વારા નિસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિની ખુશી મળી રહી છે. IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મેડિકલ સાયન્સની એક એવી અદ્ભુત શોધ છે જેમાં 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટનું વર્ચસ્વ છે. IVF ટ્રીટમેન્ટ એક્સપર્ટ અને સ્પેશિયલિસ્ટ ડોક્ટર હિમાંશુ 22 અને ઇનફર્ટિલિટી અને એમ્બ્રિયોલોજી એક્સપર્ટ એવા તેમના પત્ની ફાલ્ગુની 22ના સફળ નેતૃત્વમાં 1998 આ મેડિકલ સંસ્થાની શરૂઆત થઈ, અને વર્ષ 2012 તેમના પુત્ર ડોક્ટર પાર્થ 22 અને તેમના પત્ની ડોક્ટર જાનકી 22 તેમના કાર્યભારને આગળ વધારી રહ્યા છે. ડોક્ટર પાર્થ અને ડોક્ટર જાનકી પણ ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટના વિશેષજ્ઞ છે. 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં કેટલાય નિરાશ દંપતીઓને સંતાન પ્રાપ્તિ થઈ છે. સરોગસી 5 ડિસેમ્બર 2011માં ફિલ્મ અભિનેતા આમિર ખાન અને તેમના પત્ની કિરણ રાવે સરોગેટ મધર દ્વારા તેમના પુત્ર આઝાદના જન્મની ખબર તેમના ફેન્સને આપી. ત્યાં જ ફિલ્મ જગતના બેતાજ બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાને પણ તેમના ત્રીજા સંતાન અબ્રામને સરોગસીથી જન્મ આપ્યો. આ ભલે મોટા કલાકારોના ઉદાહરણ હોય, પણ તે વાત પણ તેટલી જ સાચી છે કે સરોગસી એ સામાન્ય વ્યક્તિ માટે પણ તેટલી જ મદદગાર છે જેમને પ્રાકૃતિક રીતે સંતાન પ્રાપ્તિની સમસ્યા છે. સરોગસી ટ્રીટમેન્ટ વિશે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે, પણ શું હોય છે સરોગેટ મધર અને કેવી રીતે થાય છે સરોગસી, તે વિશેની તમામ ભ્રમણાઓ અને દુવિધાઓને દૂર કરી દેશે IVF ટ્રીટમેન્ટ સ્પેશિયલિસ્ટ ડોક્ટર હિમાંશુ 22, જેમણે તેમના હોસ્પિટલમાં હજારો નિસંતાન દંપતીઓની મદદ કરી છે. હું ડોક્ટર હિમાંશુ 22, વાત કરીએ સરોગસીની. હવે સરોગસી એટલે શું? જ્યારે કોઈ સ્ત્રી પોતે માતા બનવાની બદલે પોતાનો ગર્ભ બીજી કોઈ સ્ત્રીના શરીરમાં રાખી અને એ સ્ત્રી આ સ્ત્રીની બાળકની માતા બને
અને ફરી સુવાવડ કરીને એ બાળક પાછું જે રિયલ માતા એટલે કે ખરેખર ઇન્ટેન્ડેડ પેરેન્ટ્સ અથવા તો જીનેટિક પેરેન્ટ શબ્દ વપરાય એને સોંપી દે, આ પ્રક્રિયાને સરોગેટ મધર સારવાર કહેવાય અને ટ્રીટમેન્ટને સરોગસી કહેવાય. ડોક્ટર જાનકી પાર્થ બાવીશી ઇનફર્ટિલિટી એક્સપર્ટ હોવાની સાથે જ હોસ્પિટલના દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરે છે, જેથી તેમના નિર્ણય પર તેમનો વિશ્વાસ વધી શકે. કારણ કે આવી ટ્રીટમેન્ટ કરાવી રહેલા દંપતીને માનસિક આધારની પણ તેટલી જરૂરત હોય છે. પુરુષ બીજ કાં તો સ્ત્રી બીજ, બેમાંથી કોઈ એક બીજ કપલનું પોતાનું હોવું જરૂરી છે. બીજું એક બીજ બહારથી લઈને પણ સરોગેટ મધર સારવાર થઈ શકે છે. આથી જે પણ સ્ત્રીના ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠો હોય, ગર્ભાશય કઢાવી નંખાવ્યું હોય અથવા પૂરા મહિના સુધી ગર્ભ ધારણ કરી શકે તેમ ન હોય, વારંવાર કસુવાવટ થતી હોય અથવા ગર્ભાશયની અંદરની ગાદી સારી ન થતી હોય, આ બધા કિસ્સામાં સરોગેટ મધર સારવારથી કપલ પોતાનું બાળક મેળવી શકે છે. પરદેશ કરતાં આજે ભારત આવી સારવાર માટે પહેલી પસંદ બન્યું છે. તેનું મુખ્ય કારણ ભારતમાં આ સારવાર સસ્તી હોવું અને બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના હોસ્પિટલ્સની હાજરી છે. બાવીશી હોસ્પિટલ આજે ગુજરાતભરમાં સરોગસી માટે જાગૃતતા ફેલાવવાની સાથે જ ભારતભરના તમામ લોકોને અદ્યતન સુવિધા પૂરી પાડવા તત્પર છે. તેમ છતાં શા માટે આજે પણ સંતાન પ્રાપ્તિના આ રસ્તા અપનાવતા લોકો અચકાય છે? આ તમામના જવાબ ડોક્ટર હિમાંશુ બાવીશી કંઈક આ રીતે આપે છે. હવે જો આપણને આટલી સરળ લાગતી સારવાર હોય કે ભાઈ એક સ્ત્રી પોતાનું બીજ આપે, પુરુષ પોતાનું બીજ આપે, ગર્ભ તૈયાર થઈને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે અને બાળક લઈ લેવામાં આવે, તો આ વાત માટે આટલી બધી હોહા કેમ થતી હોય છે? અથવા વારંવાર છાપાઓમાં છપાયા કરતું હોય, મીડિયામાં આવ્યા કરતું હોય અને ઘણી બધી વાર એવું થાય કે આ વસ્તુ ખરેખર શું છે? બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમે ખુદ ડોક્ટરની સલાહ મુજબ એક સ્ત્રીની પસંદગી કરી શકો છો જેને તમે સેરોગેટ મધર બનાવવા માંગો છો. તમારી અને સેરોગેટ મધરની તમામ માહિતીને ગુપ્ત રાખવામાં આવે છે. મીનાબહેન રાઠોડ પણ આવા જ એક સેરોગેટ મધર છે. તેમના બે સંતાન હોવા છતાં તેઓ આ પહેલા એક વ્યક્તિ માટે સેરોગસી અપનાવી ચૂક્યા હતા અને ફરી એકવાર તેઓ કોઈની મદદ માટે આગળ આવ્યા છે, ત્યાં સુધી કે તેઓ કેમેરા સામે આવીને પણ તેમના વિચાર રજૂ કરતા અચકાયા ન હતા. મારું નામ મીનાબેન રાઠોડ છે. મેં સરોગેટ કરવાયું છે. મારા પોતાના 3 બાબા છે, જેને બાળક નથી એને સંતાન પ્રાપ્ત થાય એના માટે કર્યું છે. મેં મારા ઘરમાં કોઈને તકલીફ જેવું નથી, બધા ખુશી જ છે આ કરવા માટે. જે માં નથી બની શકતું એ માં બને, એ લોકો પણ એમ વિચારે કે હું પણ માં બની શકી છું. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા યુગલો માતા પિતા બનવાની ઈચ્છા સાથે આવે છે અને તેમની સારવાર દરમિયાન તેમનો ડોક્ટર સાથે પણ એક અલગ જ ભાવનાત્મક સંબંધ બની જાય છે. થોડા સમય પહેલા એક ડોક્ટર કપલ સરોગેટ મધર સારવાર માટે અમારી પાસે આવ્યું હતું, જેમાં સ્ત્રી પાત્રનો યોનિમાર્ગનો વિકાસ થયેલ નથી અને તેનું ગર્ભાશય એબસન્ટ છે. તેમને ઘણા બધા ડોક્ટરોએ પોતાનું સ્ત્રીબીજધાનીમાંથી સ્ત્રીબીજ કાઢી અને IVF સારવાર કરવાની ના પાડી દીધી હતી અને સ્ત્રીબીજ બહારથી લેવા પડશે તેવું કહી દીધું હતું. આ કપલની અમે IVF સારવાર કરી સ્ત્રીબીજધાનીમાંથી પોતાના સ્ત્રીબીજ કાઢી ગર્ભ બનાવી અને સરોગેટ મધરમાં ટ્રાન્સફર કર્યા. તે સરોગેટ મધરને અત્યારે 3 મહિનાની પ્રેગ્નન્સી છે. તને તે કપલ અત્યારે ખૂબ જ ખુશ છે. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટની સફળતાને જોતા આ હોસ્પિટલની ન માત્ર અમદાવાદ પણ દિલ્હી અને મુંબઈમાં પણ શાખાઓ બનેલી છે. મોટા ભાગે આપણે હોસ્પિટલ્સની પસંદગી તેની સુવિધાઓ અને તેના ઉપકરણોને જોઈને કરીએ છીએ. અહીં પણ ઉમદા ડોક્ટર્સની ટીમ એક જ છત નીચે કાર્યરત છે અને મેટર્નિટીની પણ સારી સુવિધાઓ છે. સોનોગ્રાફી રૂમ, લેબર રૂમ, ડિલક્સ અને સુપર ડિલક્સ એસી રૂમ સિવાય કેમિસ્ટની સાથે સ્પેશિયલ કાઉન્સેલિંગ રૂમની પણ અહીં સુવિધા છે. સરોગેટ મધર સારવાર દુનિયામાં ભારતમાં પહેલી વાર યુરોપના કપલની 1998 સાલમાં 99 સાલમાં અમે કરેલી અને ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના પર એ વાર્તા છપાઈ અને ઇન્ટરનેટ પર બધે માધ્યમોમાં પહોંચી ગઈ ત્યારે આખી દુનિયાનું મીડિયા આવી ગયું હતું કે ભાઈ આ શું બની ગયું. કારણ કે તે વખતે વિદેશમાંથી ભારતમાં સરોગેટ મધર સારવાર કરવા માટે આવતા નહોતા યુગલો. કારણ કે એ લોકોને ભારત પર ભરોસો નહોતો, ભારતના ડૉક્ટરો પર ભરોસો નહોતો, ભારતના લોકો પર ભરોસો નહોતો.
પણ ઉત્તરોત્તર તમે જોઈ શકો છો કે અત્યારે વિશ્વમાંથી આવતા યુગલોનું ભારત એ પ્રિફર્ડ ડેસ્ટિનેશન એટલે કે પહેલી પસંદગીનું સ્થાન બની ગયું છે. ભારતીય લોકો તો એનો લાભ લે જ છે, પણ દુનિયાભરના લોકો આ ટેકનોલોજીનો લાભ આપણે ત્યાં એટલે કે ભારતમાં લે છે. અને અમે મેં કીધું એમ કે અમે છેક 1999થી આ વસ્તુની શરૂઆત કરી એટલે અમે નેચરલી એ ક્ષેત્રમાં ખૂબ આગળ છીએ. 200થી વધારે બાળકો અમારે ત્યાં સરોગેટ મધર સારવારથી જન્મી ચૂક્યા છે અને સતત વધુ ને વધુ લોકો એ સારવારનો ફાયદો લઈ જ રહ્યા છે. આજે દુનિયા બદલાઈ ગઈ છે અને સાથે જ તેને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ રહ્યો છે. આજે જ્યારે વિદેશથી પણ લોકો ભારત આવીને આવી સુવિધાઓનો ઉપયોગ કરે છે તો પછી આપણે શા માટે પાછળ રહેવું જોઈએ? બીજી તરફ ડોક્ટર હિમાંશુ બાવીશીના મતે સરોગસી દ્વારા દેશની આર્થિક પરિસ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે. ભારતના ડોક્ટરો અને મેડિકલ સાયન્સ, આઈવીએફ ફેસિલિટી, આપણી માતાઓ, આપણી સ્ત્રીઓ અને એમની માનવીય અભિગમ, આ બધા કારણોસર દુનિયાભરના લોકો વધુ ને વધુ ભારતમાં સરોગેટ મધર સારવાર કરાવવા આવી રહ્યા છે. પણ એને કારણે એ દેશોની અંદર જે કરોડો રૂપિયાનો જે એ લોકોને ફાયદો થતો હતો એ ફાયદો થવાનો ઓછો થયો છે. અને ભારતમાં 10મા ભાગના ખર્ચે સરોગેટ મધર સારવાર થતી હોવાને કારણે એ લોકો અહીં આવે છે, જેને કારણે વિદેશના ઘણા બધા લોકો એ વસ્તુથી વ્યથિત છે. એ લોકો એમ કહે છે કે ભારતમાં કાયદો નથી, પણ એવું નથી. ભારતની સંસ્થા એટલે કે ભારતની સરકારથી માંડીને ભારતના લોકો એ બ્રોડ માઇન્ડેડ માનસિકતા ધરાવે છે, સરોગસીને સ્વીકારે છે અને હજુ સુધી કોઈને એવો કોઈ મેજર પ્રોબ્લેમ થયો નથી કે ભાઈ એમને કંઈ તકલીફ પડી હોય. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ આ બાબતનો કાયદો ઘડી જ રહી છે. ગાઈડલાઇન્સ તો ઓલરેડી ઇન પ્લેસ છે કે ભાઈ ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલવું જોઈએ અને મોટાભાગના સારા ક્લિનિક્સ એ ગાઈડલાઇન્સ પ્રમાણે જ ચાલે છે અને કાયદો આવશે તો કાયદા પ્રમાણે ચાલશે. પણ મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ભારતમાં માત્ર મારું ક્લિનિક નહીં, મોટાભાગના ક્લિનિક સારી નીતિમત્તાથી સરોગસીની સારવાર કરે જ છે અને એનો ફાયદો ભારતને, ભારતની સ્ત્રીઓને અને દુનિયાભરના નિસંતાન યુગલોને મળે. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ એ સ્થળ છે જ્યાં બાળકના રૂપમાં અનેક નિસંતાન દંપતીઓના સ્વપ્નો અને આશાઓએ જન્મ લીધો છે. આ આનંદનું સાક્ષી બનનાર બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ આપના જ શહેરમાં છે, તે પણ દિગ્ગજ અને મૈત્રીપૂર્ણ ડોક્ટર્સની ટીમ સાથે. તો પછી તમારા સંતાન પ્રાપ્તિના સપનાને પાછા ઠેલવાની કોઈ જરૂર નથી. તમારા સંપૂર્ણત્વને પામવા અને તમારા હૃદયની વાત કહેવા આજે જ આવો બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં.